હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો બધા મિત્રો આશા રાખું છું તમે બધા મજામાં હશો મિત્રો આના પહેલાંના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે કચ્છને અલગ અલગ રીતે મારી નાખવામાં આવે છે અને એને ત્રીજી વખત મારીને શુક્રાચાર્યના દારૂની અંદર ભેળવીને એને પીવડાવી દેવામાં આવે છે અને હવે જ કચ્છ જે છે એ શુક્રાચાર્યના પેટની અંદર છે મિત્રો હવે કચ્છ જ્યારે પાછો આવતો નથી ત્યારે દેવ્યાની પોતાના પપ્પાની આગળ આક્રંત કરે છે રડે છે વિલાપ કરે છે અને કહે છે કે પપ્પા કચ્છ વગર હું જીવી શકીશ નહીં ત્યારે જીવાડવો હોય તો મારે મરવું પડે ત્યારે દેવ્યાની કહે છે કે હું કચ્છ વગર જીવી શકીશ નહીં અને પપ્પા હું તમારા વગર પણ જીવી શકીશ નહીં એટલે હવે શુક્રાચાર્ય પાસે કઈ રસ્તો બીજો રહેતો નથી એટલે હવે શુક્રાચાર્ય શું કરશે મિત્રો તો કે પહેલા એ કચ્છને પેલો સંજીવની મંત્ર શીખવાડશે અને પછી જેમ પોતાના એના પેટમાંથી બહાર આવી જશે ત્યારે કચ્છ જીવતો થઈને શુક્રાચાર્યને સંજીવની મંત્રની મદદથી જીવતો કરી દેશે તો મિત્રો આવું કંઈક આપણે આગળ જોવાના છીએ તો ચાલો આગળ વધીએ મિત્રો છેલ્લે આપણે જોયતું મિત્રો દેન શુક્રાચાર્ય સેટ ટુ દેવ્યાની વોટ કેન આઈ ડૂ કચ્છ ઇઝ વિથ મી શુક્રાચાર્ય કહે છે કે હું શું કરું કચ્છ છે આઈધર આઈ લીવ લીવ ઓર આ તો હું જીવીશ કાતો હેયર આફ્ટર હવે દિવ્યાની કહે છે મિત્રો ઇફ કચ્છ ડાઈસ આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય જો કચ્છ મરી જશે તો હું નહીં જીવ અને જો તમે મરી જશો તો હું પણ મરી જઈશ શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ ફિક્સ એટલે મૂંઝવણ મિત્રો શુક્રાચાર્ય મૂંઝવણમાં પડી ગયા હી સેડ ટુ કચ્છ વિક્ટ્રી ઇઝ યોર્સ વિક્ટ્રી ઇઝ યોર્સ એટલે તું વિજેતા થયો છે તું વિજેતા થયો છે વિક્ટ્રી ઇઝ યોર્સ સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ દેવ્યાની તને આ રીતે દયાની દ્રષ્ટિએ જોવે છે રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર તું પેલો મેજિક ફોર્મ્યુલા જે છે સંજીવની મંત્ર જે છે એ મારી પાસેથી શીખી જા ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેગ ટુ ડેડ પીપલ લાઈફ મરેલા લોકોને પાછા જીવિત કેમ કરવા એ મંત્ર તું મારી પાસેથી શીખી જા વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવી જાય ત્યારે એ મંત્ર મારા શરીર ઉપર બોલજે એટલે એટલે હું પણ જીવતો થઈ જઈશ દેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર પછી શુક્રાચાર્ય પેલો સિક્રેટ મંત્ર શીખવાડ્યો અને એને કીધું કે હવે તું મારા પેટની બહાર આવી જાય કચ્છ અપિયર્ડ ઇન ધ ઇન હિઝ બ્રિલિયન્સ અને કચ્છ બ્રિલિયન્સ એટલે પ્રકાશિત થઈને બહાર આવી જાય છે એન્ડ સો હિઝ ટીચર લાઈંગ ડેટ અને જ્યારે બહાર આવે છે ત્યારે જુએ છે કે એના શિક્ષક જે હતા એ મૃત મૃત હાલતમાં પડેલા હતા હિમ વિથ ઇમિડિયેટલીન્ટ મંત્ર જે મંત્ર મંત્ર એટલે હમણાં જ શીખેલા મંત્રની મદદથી કચ્છ ઇમિડિયેટલી એટલે તરત જ ઝડપથી તરત અથવા ઝડપથી પોતાના ગુરુને જીવતા કરી દે છે કચ્છ ધેન પેડ હોમેઝ ટુ હિમ હોમેજનો અર્થ મિત્રો ગુરુ દક્ષિણા કચ્છ પછી એમને ગુરુદક્ષિણા ચૂકવે છે કેમ કે હવે એનું કામ પૂરું થઈ ગયું છે સંજીવની મંત્ર શીખવા માટે આવે તો હવે સંજીવની વિદ્યા શીખી જાય છે પેડ ટુ કઈ ગુરુ દક્ષિણા આપે છે મિત્રો કોલિંગ હેમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હેમ એ પોતા એ શુક્રાચાર્યને પોતાના પિતા તરીકે વર્ણવે છે કેમ કે હવે એ શુક્રાચાર્યના પેટમાંથી બહાર નીકળેલો છે એટલે એ એ શુક્રાચાર્યને પોતાના પિતા કહે છે કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન સોટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ હવે કચ્છ થોડોક ટાઈમ વધારે ત્યાં રોકાય છે અને પછી એના માલિકને એટલે કે પોતાના ગુરુને કહે છે કે ગુરુજી હું જે કામ શીખવા માટે આવ્યો તો એ કામ થઈ ગયું છે એટલે મહેરબાની કરીને હવે મને મારા ઘરે જવા દો શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દિવ્યાની મિત્રો શુક્રાચાર્યએ તો પરમિશન આપી દીધી કચ્છને કે હા ભાઈ તું હવે જઈ શકે છે પણ દિવ્યાની કંઈ એમ જવા દેશે નહીં દિવ્યાનીએ શું કીધું મિત્રો જો સીંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ ડિપાર્ટ એટલે જતા રહેવું એ જ્યારે જવાની તૈયારીમાં હતો ત્યારે દિવ્યાનીએ એને કીધું શું કીધું મિત્રો સેડ ટુ હિમ ડોન્ટ ગો અવે કચ્છ તું અહીંથી જઈશ નહીં યુ નો હાવ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ તું જાણે છે કે હું તને જ્યારે તું વિદ્યાર્થી હતો એ સમયથી હું તને પ્રેમ કરું છું નાવ દેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ ઇટ ઇઝ ટાઈમ ઇટ ઇસ ટાઈમ યુ શૂડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી હવે જે ત્યારે તારો અભ્યાસ તે પૂર્ણ કરી લીધો છે તો હવે સમય આવી ગયો છે કે હવે તું મને મારો પ્રેમ પાછો આપ અને મારો પ્રેમ પાછો કઈ રીતે આપશે તો કે મારી સાથે લગ્ન કરીને મને મારો પ્રેમ પાછો કચ્છ સેઠ હવે કચ્છ કીધું મિત્રો જો કચ્છે શું કીધું જો મિત્રો કચ્છે ઓલરેડી શુક્રાચાર્યને પોતાના પપ્પા ગણાવ્યા છે અને દિવ્યાની જે છે એ શુક્રાચાર્યની જ દીકરી છે તો હવે આ બંનેના લગ્ન કેવી રીતે થઈ શકે મિત્રો હવે તો એ ભાઈ બહેન થઈ ગયા કહેવાય એટલે હવે કચ્છ કહે છે કે હવે હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં કેમ કે હું તારા પપ્પાના પેટમાંથી જ બહાર નીકળેલો છું અને તું એમની દીકરી છો તો એ દ્રષ્ટિએ તું મારી બેન થઈ અને ભાઈ બહેન લગ્ન કરી શકે નહીં તો જો કચ્છ આગળ શું કહે છે કચ્છ સેડ આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ હું તારી ઘણી રિસ્પેક્ટ કરું છું તને તારું આદર કરું છું યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી જો મિત્રો પાછો શું કહે છે કે તું મને મારા જીવ કરતા પણ વહલી છોકે છે બટ યુ આર માય સિસ્ટર પણ હવે તું કોણ છે તો કે હવે મારી તું બહેન છે બોથ ઓફ કેમ આઉટ ઓફ ફ્રોમ યોર ફાધર આપણે બંને ક્યાંથી આવેલા છીએ તો કે તારા પપ્પા નામાંથી જ આપણે બંને ઉત્પન્ન થયેલા છીએ ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર સિસ્ટર મારો જે કાંઈ પ્રેમ જે છે હવે એ પ્રેમ કેવો છે તો કે એક ભાઈનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ હોય એ રીતે હું તને પ્રેમ કરું છું યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ તું મહાન છે અને હું તને પ્રેમ કરું છું શેઠ દેવ્યાની હવે દેવ્યાની કહે છે કે કચ્છ તું મને આવી રીતે તરછોડીને જઈ શકે નહીં રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ મેની ટાઈમ મારા પ્રેમે જ તને ઘણી બધી વખત જીવાડ્યો છે મેં જ મારા પપ્પાને કીધું હતું કે આ કચ્છને જીવતો કરો અને મારા પ્રેમના કારણે જ તું જીવતો છો ત્રણ વખત તને અસુરોએ મારી નાખ્યો હતો અને હવે તું જીવતો છું તો એ મારા લીધે જ જીવતો છું ડુ ઇટ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ જો હું તને પ્રેમ ના કરતી હોત તો હું આવું બધું કરત જ શું કરવા ડોન્ટ ડિસ્કાર્ડ મી ડિસ્કાર્ડનો અર્થ મિત્રો તરછોડવું

વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર આપણે ઘણા બધા સમય સાથે વિતાવ્યો છે એક ભાઈ બહેન તરીકે લેટસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ અને આપણે એ જ રિલેશનશીપ એટલે કે એ જ સંબંધને આગળ વધારવો જોઈએ આઈ કેન અશ્યોર યુ ધેટ આઈ કેન આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ ધ સિનિંગ હું તને ખાતરી આપું છું કે હું કોઈ પણ પ્રકારના પાપ તરફ આકર્ષાઈશ નહીં ટેમટેડનો અર્થ મિત્રો આકર્ષણ એટલે મને કોઈ પણ પાપ પ્રત્યે આકર્ષણ થશે નહીં એટલે મહેરબાની કરીને તું એવી જીદ કરીશ નહીં દિવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ડિસઅપોઈન્ટેડ એટલે નિરાશ થવું મિત્રો દિવ્યાની નિરાશ થઈ ગઈ ધેટ શી વોઝ ડિસઅપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ એટલે મિત્રો શ્રાપ આપવો પહેલાના સમયમાં મિત્રો લોકો શ્રાપ આપતા એકબીજાને અત્યારે લોકો શ્રાપ આપે છે પણ ધીમે ધીમે મનમાં આપે પણ પહેલાં તો મોડે મોડ આપી દેતા તો દિવ્યાની અને શ્રાપ આપે છે શું શ્રાપ આપે છે મિત્રો જોઈએ સિન્સ યુ હેવ બીટ્રેડ માય ટ્રસ્ટ બીટ્રેડ એટલે દગો કરવો તે મારી સાથે દગો કર્યો છે મારો ભરોસો તોડી નાખ્યો છે વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ તું જે કંઈ સંજીવની વિદ્યા શીખ્યો છે તેનો તું ઉપયોગ કરી શકશે નહીં જ્યાં હું તને શ્રાપ આપું છું કે જે કાંઈ વિદ્યા તું શીખ્યો છે એનો તું ઉપયોગ કરી શકશે નહીં કચ્છ સેટ આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર કચ્છ કહે છે કે મેં તારી સાથે લગ્ન કરવાની એટલે ના પાડી છે કેમ કે તું મારી બેન છો આઈ ડોન્ટ ડિઝર્વ યોર પેશન આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ હું તારા કર્સનો એટલે કે તારા શ્રાપનો હકદાર નથી યુ હેવ ડન દેટ બીકોઝ ઓફ યોર પેશન તે ઉશ્કેરાઈને આવું કામ કરેલું છે યુ સેટ દેટ વોટ આઈ હેવ લર્ન સેલ બી યુઝલેસ તે એવું કીધું છે કે હું કંઈ જે શીખ્યો છું એ નિરતક થઈ જશે બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ પણ આ વિદ્યા જો હું જાતે ઉપયોગ નહીં કરી શકું તો હું બીજા કોઈને શીખવી દઈશ જેથી કરીને આ વિદ્યાનો ઉપયોગ થઈ શકે એટલે જો વિદ્યા હું ના વાપરી શકું તો કાંઈ વાંધો નહીં પણ હું બીજા કોઈને આ વિદ્યા શીખવાડી દઈશ ઇન્સ્પાઈટ ઓફ દિવ્યા ની સ્પ્લીડિંગ સ્પ્લીડિંગ એટલે આજી મિત્રો વિનંતી દિવ્યાનીએ ખૂબ વિનંતી કરી કચ્છને કચ્છ હેડ ટુ લીવ પણ કચ્છ ત્યાંથી નીકળી ગયો કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ વિથ ગ્રેટ ઓનર હવે કચ્છ પાછો ક્યાં જાય છે દેવો પાસે જાય છે અને દેવો તેને માન માનપાનથી એને સ્વીકારે છે એન્ડ વોઝ ગ્રીટેડ બાય ધ લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ અને લોર્ડ ઇન્દ્ર એટલે ભગવાન ઇન્દ્ર જાતે એને આવકારે છે તો મિત્રો આ હતી વાર્તા આપણી કચ્છ એન્ડ દેવ્યાનીની મિત્રો આશા રાખું છું તમને મજા આવી હશે હવે આના પછીના વિડીયોમાં આપણે આગળના પાઠ ભણીશું મિત્રો